નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 8 ની અંદર આગળનો પ્રકરણ અવયવીકરણ ગણિતની અંદર જોઈએ તો અવયવીકરણની અંદર આપણે જે શું જોવાનું છે એના વિશે આપણે થોડુંક અવલોકન પુનરાવર્તન કરીએ કે અવયવ એટલે શું. કોઈ પણ સંખ્યાનો અવયવ એટલે શું? હવે દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 18 ના અવયવ x 35x નો વર્ગ સામાન્ય હોય છે. તો તરીકે
માં લખી લેવું. હવે આપણે આગળ જોઈએ કે સામાન્ય અવયવો મેળવવા. ઉદાહરણ એ છે કે 12 એનો વર્ગ બી વત્તા 15 એનો વર્ગ બી નું અવયવીકરણ. હવે એનું અવયવીકરણ કરવું છે તો આપણે આગળ આપણે જોઈએ છે અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે વિભાજિત કરતા હતા એવી રીતે આપણે પહેલા 12 એનો વર્ગ બી ને વિભાજિત કરીએ તો 12 નું વિભાજન 4 તરી 12 અને 4 નું વિભાજન 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 તરી 12 x ગુણ્યા y ગુણ્યા y અને અહીંયા
6 x નો વર્ગ એટલે કે x ગુણ્યા x અને y નો વર્ગ એટલે કે y ગુણ્યા y ગુણ્યા z હવે એનો સામાન્ય અવયવ તો જો બધું ત્રણનો અવયવ કોણ છે જો ત્રણનો છે તો ત્રણનો છે ના બે નો ત્રણનો છે ના તો ત્રણનો ના હોય પછી તો કોણ છે x ને x x ને x ને x ગુણ્યા x ગુણ્યા x પછી y ગુણ્યા y y ગુણ્યા y y ગુણ્યા y ગુણ્યા y ઓકે તો x ગુણ્યા x તો x નો વર્ગ અને y ગુણ્યા y તો y નો વર્ગ x નો વર્ગ y નો વર્ગ એ આપણે જે જોઈ પોતાનો સામાન્ય અવયવ છે જ્યારે બધું આપણને ફક્ત સામાન્ય અવયવ 14 b ક્યુબ છે દરેકે આ ગ્રુપમાં લખી લેવો સ્વાધ્યાય 14 નંબર પ્રશ્ન 1 ના દાખલા છે બાકી બધા તમારે ગણિત પર જાતે હવે મિત્રો દાખલા નંબર 2 કે આપેલી પદાવલીના અવયવો મેળવો તો 6p 12 q તો પેલા 6p ના અવયવ માળે 2 ગુણ્યા 3 ગુણ્યા શું આવશે ભઈ p અને અહીંયા 12 q છે તો 6 દુ 12 એટલે 2 કેટલા થશે 6 દુ 12 તો 12 ના આપણે અવિભાજ્ય અવયવ સૂત્ર દ્વારા દર્શાવીએ તો 4 તરી 12 થાય એટલે 2 4 અને 4 તરી 12 ગુણ્યા શું આવશે q તો બંનેનો સામાન્ય અવયવ કે જે બંને પદોમાં રહેલા છે એવા અવયવ 2 તરી 6 2 તરી 6 2 ગુણ્યા 3 તો 6 એ સામાન્ય અવયવ છે તો 6 સામાન્ય અવયવ છે તો બહાર કેટલા નીકળશે સામાન્ય અવયવ 6 અહીંયાથી 2 ગુણ્યા 3 એટલે 6 થશે અહીંયા p વધે 6 નીકળતા શું વધે છે p તો p વચ્ચે માઈનસ તો માઈનસ અહીંયા 2 2 3 નીકળે કોણ વધે છે 2 તો 2 અને કોણ છે સાથે ચલમાં q તો 6 પાસે સામાન્ય અવયવ તરીકે નીકળતો તો p માઈનસ 2 q વધે છે શું કહી છોરો તો p વધે છે માઈનસ તો માઈનસ 12 માંથી 1 એટલે 6 નીકળે તો 2 6 2 12 એટલે 2 q વધે છે ઓકે ડાયરેક્ટ જ્યારે આપણે ખ્યાલ આવે કે બંને પદાવલીઓ બંને પદોનો કે 3 પદો કે 4 પદો એનો સામાન્ય અવયવ કયો છે સૌથી મોટા મોટો એને આપણે બહાર લેતા જે બાકી પદોમાં જે સંખ્યા કે જે ચલ ચલ સાથે સંબંધ રહે છે એને મુક્ત અવયવ એ અવયવ પ્રવચ કહેવાય છે હવે અહીંયા 16z છે તો 16z કેટલા તો 16z કેવા છે માઈનસ 16z છે તો અહીંયા માઈનસ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 2 8 2 16 એટલે એક સંખ્યા માઈનસ આપો એટલે જવાબ શું થાય માઈનસ 4 લાગી રહે છે અને z ની 3 ઘાત એટલે શું આવશે z ગુણ્યા શું આવશે અહીંયા z ઓકે 3 ઘાત z નો ગુણાકાર હવે એ કોણ છે 20z નો સોરી z ની એક ઘાત છે શું આવશે z ખાલી જશે એ 20z ની કેટલી ઘાત છે 3 ઘાત છે તો અહીંયા 20z ની 3 ઘાત એટલે 20 ના અવયવ 4 24 4 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા શું આવશે 5 ગુણ્યા z ની 3 ઘાત એટલે z ગુણ્યા z ગુણ્યા z હવે એનો સામાન્ય અવયવ બંને નો અવયવ વધ્યો તો 2 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 અને z તો શું આવશે z ગુણ્યા 2 ગુણ્યા z એટલે 4z એનો સામાન્ય અવયવ છે 4z ની અંદર શું મળે છે એ જોઈએ તો અહીંયા 4z કોમન નીકળે તો તમે ડાયરેક્ટ જોતા ખ્યાલ આવતો છે કે 4 જેની તમને 4 4 16 તો જોયો 2 ગુણ્યા 2 અને 4 કેટલો આવશે માઈનસ 4 જેની તો z હતો પછી પછી પ્લસ તો શું આવશે પ્લસ અહીંયા કેટલા વધશે 2 ગુણ્યા 2 એટલે z નીકળ્યા તો શું વધે છે અહીંયા 5 તો અહીંયા 4 5 20 એટલે 5 z ગુણ્યા z 3 ઘાત થી 1 z કેટલી ઘાત કેટલી ઘાત થશે z ની જેની 2 ઘાત કે અંદર મળે છે તો સામાન્ય એનો અવયવ શું છે માઈનસ 4 જે 48 જે નો મન છે એનો અવયવ શું છે તો 4 જે શું માં માઈનસ 4 પ્લસ 5 જે નો વર્ગ એ એનો અવયવ છે આગળ મજૂરો પ્રિય 3 પદ આપેલો છે એનો અવયવ શું મળે છે આપણને તો 10 એ વર્ગ માઈનસ 15 જે નો વર્ગ માઈનસ 10 20 સી નો વર્ગ હવે તમે જો 10 15 અને 20 નો સામાન્ય અવયવ જો 5 2 10 5 કરી 5 6 20 ઓકે ત્રણ નો સામાન્ય અવયવ કોણ છે 5